હજુ કોઈ આપણે કે પોકી ગયા નથી, એટલે અમે જે નિર્ણય આપે છે એ તમારી જે પણ આવડત છે એના અનુસંધાને કમ્પ્લીટ અને પરફેક્ટ માર્કિંગ આપી છે, બરાબર? એટલે તમે સર તમને જે પણ જે રીતે તમને વાત કરે બોલાવે રીતે આપજો, પણ એવું ના વિચારતા કે હવે તો મારો નંબર ના આવ્યો અને અથવા તો મારા માર્ક ઓછા આવ્યા એટલે હું અહીંથી છોડી દઉં એવું જરૂરી છે તમારી તમે જ્યારે કેવી રીતે ઉભા છો અને શરૂઆત તમે કેવી રીતે કરો છો, બરાબર? શરૂઆત તરીકે અહીંયા જજીસ બેઠા છે, આપણા વિનોદ કુમાર બેઠા છે, આ આશીષ ભાઈ, અશ્વિન ભાઈ છે, ભાઈ સુનક સાહેબ, મનોજ કુમાર છે, એ બધાને તમે સંબોધન કરવાનું હોય, બરાબર? અને એ રીતે આપણે કોઈ પણ પ્રવૃત્તિ ચાલુ કરતા હોઈએ છીએ, અથવા તમારી શિષ્ય રજૂઆત થવી જોઈએ, એમ હાલે ભલે ચીલા ચાલુ નહીં, બરાબર? ભૂખ્યા થયા છો, બરાબર? તમે ખૂબ કંટાળ્યા પણ છો, નેક્સ્ટ ટાઈમ આવો એટલે માતાજીને મહેરબાની કે તમારો અવાજ સારો આવે, સરસ રીતે ગાઓ, બરાબર? અને આગળ વધીને ખૂબ બધા ઘણા બધા છોકરાઓનો અવાજ સારો તમે ક્યાંક ક્યાંક વધી શકો તમે કહી દઉં. કામિની તું તારી ગાવાની પર્સનાલિટી સારી છે પણ શીખવાની જરૂર છે, ગાય છે સરસ ઊભી ઊભી હસે છે, સ્ટાઇલ સારી છે, પણ શું કરવાનું, ગાયકીમાં થોડું મહેનત કરવાની છે, બરાબર? સોલંકી સુરેખા ક્યાં ગઈ? હું ગીત મસ્ત બનાવીશ, કે બનાવીશ ગીત કોને બનાવી, ગીત કોને બનાવી? હા વોટ્સએપ ઉપર, હા બરાબર વોટ્સએપ ઉપર, હા સરસ જાતે બનાવ, ગીત સારું બનાવી છે એમાં. પછી તમારે નેહા ક્યાં ગઈ, ક્યાં ગઈ ઉપર છે? મહેનત કર્યા વગર આપણને કશું મળે
नहीं तमे दिलथी विचारो केटला जणाय साचू बोलतो केटला जणाय घेर तयारी करे साचू बोलतो दिलथी खाली खाली ओपरे छी ना करता अर्धी छे तेनी अर्धी तेरी केटला वखत तयारी करे મે મારે એક સ્પર્ધામાં ભાગ લેવાનો હતો સિંગ દિલસે કોમ્પિટિશનમાં ભાગ લેવાનો હતો મે એક અઠવાડિયું દિવસ રાત તૈયારી કરી હતી મે ખાલી કેટલે મિનિટ 8 મિનિટનું ગીત માત્ર તમને 5 મિનિટ આપીને અમારે માત્ર 8 મિનિટનું ગીત ગાવાનું મે અઠવાડિયું દિવસ રાત તૈયારી કરી બરાબર ઘણા લાખો ઘણા બધા સ્પર્ધકો હતા આખા આપણા ઓલ ઇન્ડિયામાંથી એમાં છઠ્ઠો નંબર આવ્યો તમારે બરાબર પણ કેવું જબરજસ્ત મહેનત માંગી અને આપડા જેવા તો તમે હજુ તમે તો ગીત તો ગાયા નથી એમ કહે તો ચાલે પાર્વતી અને આને થોડો અવાજ થોડો ઊંચો કરી ગાના આ ભાઈ મનોજ કુમારે સરસ ઉપર ગીત ગાય તાલ સાથે એવી રીતે ગવાય બરાબર હજુ સુધી આપણે કશું શરૂઆત એટલી બધી જબરજસ્ત નથી કરી બરાબર ને હજુ જબરજસ્ત થઈ કેમ કોઈ કહેશે મને કે આપણે તમે હજુ બધું ઘણા બધા છોકરાઓ સાથે ગયા નથી ગાતા જોયા નથી એવું છે ને તમે શું કરો મોટે ભાગે આપણે ટેપમાં સાંભળીએ મોબાઈલમાં સાંભળીએ સ્પેશિયલ આવો રૂબરૂ અનુભવ થયો હવે તમારા એકબીજાને થયો છે હવે પછી જ્યારે તમે નેક્સ્ટ કાર્યક્રમમાં આવો એટલે તમને એટલી ચિંતા કોઈને ખરું મારું પાપનું ગગડ છે નહીં ના વગડવું જોઈએ એટલી ચિંતા કરે ખૂબ મહેનત કરી આવો નેક્સ્ટ ટાઈમ બરાબર અને માં અંબેને પ્રાર્થના કરો કે નેક્સ્ટ ટાઈમમાં બરાબર જે પણ તમારા જેનો પણ નંબર આવે હું એમ નથી કરતો કોનો નંબર આવશે અમે ફોન આપ્યા છે તમને વિનોદ કુમાર તમને ફોન કરીને કહેશે ને એવું છે સર વિનોદ કુમાર તમને ફોન કરીને કહેશે બરાબર કે તમારે લગભગ બે રાઉન્ડમાં 50-50 માટે તમને ગુણ આપવાના હતા મારે કેવી રીતના થાય કહ્યું તમને કે તમે સૂર અવાજ કેવો છે તમારો અવાજ બરાબર અવાજ દત્તપત જાનો સારો છે તો બધાનો જ અવાજ સારો છે કોઈનો ખરાબ નથી શબ્દ ઉચ્ચારણ હા ત્યારે શબ્દ સ અને ચ બરાબર આ શબ્દનો ઉચ્ચારણ એના 10 ગુણ હતા તમારે ગીતની પસંદગી તમે કેવી કરી એના 10 ગુણ હતા બરાબર અને પછી તાલ અને લય જે તમને હાલ વાત કરીએ તો કે ઢોલક સાથે તમે ગાઈ શકો છો ખરા કે નહીં એના 10 ગુણ હતા અને તમારો ટાઈમ મોટે ભાગે આમના સિવાય એમને 5.5 મિનિટ લીધી એમના સિવાય બધાએ અને 4 મિનિટ લીધી 4.5 મિનિટ એના સિવાય બધાએ 3.5 મિનિટમાં તમારું ગીત પૂરું કર્યું છે સારા ત્રણ મિનિટ તમને 5 મિનિટનો સમય આવ્યો કેમ 5 મિનિટ કોઈ વાર ઢોલક વાગવા દો બરાબર કોઈ ઢોલક વાગવા દો પછી લીક એમ તમારે 5 મિનિટ તો વધારે નહીં ફુલ્લે ફુલ્લી 5 મિનિટ સાથે તમારે ઘડિયાળ પહેરી ગીત નેક્સ્ટ ટાઈમ જ્યારે જાઓ ત્યારે ઘડિયાળ હોય કે ના હોય 5 મિનિટ એક્ઝેક્ટ તૈયાર કરીને આવવાનું ગુણ ના મળે ઠીક સર આપણે અહીંયા નજીક છીએ બધા બાકી આપણને માર્ક્સ ના जबरदस्त गाय बराबर બતા રે શું છે ચાલુ જ કરી દેશે હાર રે ખાતે હા હા નેક્સ્ટ ટાઈમ તૈયારી કરો એટલે થોડી વાર સે શ્વાસ લઈએ શ્વાસ લેવાથી બીજી જે લીટી છે મસ્ત હલે કરે તમે જે બીજી લીટી ગાવાના છો તેને કેલ બી જોરદાર અને શરૂઆત તમે જો ગાવાનું ચાલુ રાખો ચાલુ રાખો એટલે શું થાય